તકમરિયાના ફાયદા. તકમરિયા એસિડિટી, હાર્ટબર્ન, રક્ત શર્કરાના સ્તરને નિયંત્રિત કરવાની સાથે સાથે ત્વચા ગરમી પણ ઓછી કરવાનું કામ કરે છે. તકમરિયા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે અને તેમાં કેલોરીની માત્રા પણ ઓછી હોય છે, તેથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. નમસ્તે મિત્રો, જ્યોતિકા ધ યુટ્યુબર હેલ્થ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે તકમરિયા વિશે વાત કરીશું, જે વજન ઘટાડવાની સાથે સાથે ઘણી બધી બીમારીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. નાના ગોળ તકમરિયા ફુદીનાના પરિવારના છે અને તેમાં તમામ પ્રકારના સ્વાસ્થ્ય લાભ અને ઉપચાર ગુણ રહેલા છે. આયુર્વેદમાં પણ તકમરિયાને દવાના રૂપમાં વાપરવામાં આવે છે. તો ચાલો જાણીએ તકમરિયાના ફાયદા અને તેને સેવન કરવાની રીત. તકમરિયામાં કેલોરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને ફાઇબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, તેથી તેના સેવનથી ભૂખ નિયંત્રિત રહે છે. આ કારણે તકમરિયા વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી ભરસમસાના દર્દીઓ પણ આનું સેવન કરી શકે છે. આયુર્વેદ ડૉક્ટરોનું કહેવું છે કે તકમરિયા ફક્ત વેટ લોસમાં જ નહીં પરંતુ અપચો અને પેટની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. તેમનું કહેવું છે કે તકમરિયા ઇનડાયરેક્ટલી ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં પણ મદદરૂપ થાય છે. તકમરિયા બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. ડૉક્ટરોના કહેવા પ્રમાણે જ્યારે તકમરિયાને પાણીમાં પલાળવામાં આવે છે ત્યારે તે એન્ઝાઇમ છોડે છે. પલાળેલા તકમરિયા ખાવાથી ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ નીકળે છે અને ઓવરઇટિંગની સમસ્યા દૂર થાય છે, તેથી તમારી ભૂખ કંટ્રોલમાં રહે છે અને તમે બિનજરૂરી વધારે પડતું ખાવાથી બચો છો. આયુર્વેદમાં આને ખાવાની અનેક રીતો છે, પરંતુ આને આખા જ ખાવાથી વધારે પડતો કોઈ ફાયદો થશે નહીં. ડૉક્ટરોના મત મુજબ તકમરિયાને રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે ભૂખ્યા પેટે ખાવા. તમે ઈચ્છો તો તેમાં મધ અને લીંબુનો રસ મેળવીને શરબત બનાવીને પણ પી શકો છો, કે પછી દૂધમાં મેળવીને પણ પી શકો છો. તકમરિયાનું સેવન ભૂખ્યા પેટે કરવાથી વધારે લાભ મળે છે. ડૉક્ટરોના મત મુજબ તકમરિયાની તાસીર ઠંડી હોવાના કારણે તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણા લાભકારી છે. ઉનાળામાં તકમરિયાનો સમાવેશ ડાયટમાં કરવાથી ગરમીથી થતી સમસ્યાઓમાં રાહત મળશે. પલાળેલા તકમરિયા પાણીને અવશોષિત કરે છે અને તેનો આકાર મોટો થાય છે, જેથી ફાઇબરની માત્રા વધી જાય છે અને તેથી પાચન એન્ઝાઇમ નીકળી જાય છે. તકમરિયા વિટામિન એ, વિટામિન કે, વિટામિન બી, કેલોરી, ઓમેગા 3 ફેટી એસિડ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફાઇબર અને કેલ્શિયમ જેવા કેટલાય પોષક તત્વો અને ખનિજોથી ભરપૂર છે. હવે જાણીએ તેને સેવન કરવાની વિધિ. 2 ચમચી તકમરિયા લઈને તેને 1 કપ ગરમ પાણીમાં 15-20 મિનિટ માટે પલાળી રાખવા. તે ફૂલી જાય પછી તમે તેનું સેવન કોઈપણ રીતે કરી શકો છો. તમે 1 લિટર પાણીમાં 1 ચમચી તકમરિયા નાખીને આખો દિવસ પણ પી શકો છો. હવે જોઈએ તકમરિયાના કેટલાક ઘરગથ્થુ ઉપચારો. તકમરિયાનું તેલ કાનમાં નાખવાથી કાનનો સોજો મટે છે, તેમજ બહેરાશ પણ દૂર થાય છે. કાનમાં તેના પાનના ટીપા નાખતા દર્દ મટે છે. તેના પાણીને સરકા તેમજ કપૂર સાથે ભેળવીને આંખમાં નાખવાથી નસકોરી બંધ થાય છે. શરદીની બીમારીમાં તકમરિયાના દાણાને શેકીને તેને કપડામાં લપેટીને સૂંઘવાથી અને ઓલિવ ઓઇલના ટીપા નાકમાં નાખવાથી શરદી મટી જાય છે. તકમરિયાના દાણા પાણીમાં ઉકાળીને તેનો રસ પીવાથી અસ્થમામાં ઘણી સારી અસર મળે છે. તકમરિયાના બીને વાટીને ખાંડીને બાવળના ગુંદર સાથે તેનો ઉપયોગ કરવાથી મરડો મટે છે. 1 ગ્લાસ પાણીમાં તકમરિયાના બી પલાળી તેમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. તકમરિયાને પાણીમાં ભીંજવી રાખ્યા પછી તેમાં ખાંડ નાખીને પીવાથી મૂત્રમાર્ગની પીડા મટે છે, તેમજ પેશાબ સરળતાથી આવે છે. તકમરિયાને ગુલાબના શરબતમાં મિક્સ કરીને પીવાથી તરસ મટે છે, સાથે મોઢું સુકાઈ જવું અને લૂ લાગવાની સમસ્યા પણ દૂર થાય છે. 100-200 મિલીગ્રામ તકમરિયાના દાણા દરરોજ લેવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે.